બધા શિક્ષક મિત્રોને મારા નમસ્કાર. હું છું જયંતિ મહીસાગર. સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો NIOS DLED વિડીયો લેક્ચર સિરીઝ. આ સિરીઝમાં આપ DLED ના અભ્યાસક્રમ મુજબ આપને વિડીયો લેક્ચર દ્વારા એકમનો અભ્યાસ કરવામાં આવશે. આજનો વિષય ભારતમાં પ્રાથમિક શિક્ષણ એક સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય, જેનો એકમ નંબર 2 ભારતીય શિક્ષણ પદ્ધતિ 2 માં સ્વતંત્ર ભારતમાં રચના થયેલ શિક્ષણ કમિશન વિડીયો ભાગ 2 જોઈશું, જેમાં ટોપિક નંબર 2.2.4 કોઠારી કમિશન 1964-1966 વિવિધ સમિતિઓ તથા કમિશનો દ્વારા શિક્ષણમાં ફેરફાર માટે સતત પ્રયાસો થતા હતા, છતાં ભારતની શિક્ષણની પ્રગતિ શ્રેષ્ઠ ન હતી. એવો અનુભવ હતો કે આવી વ્યાપક શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કરવામાં આવે કે શિક્ષણના તમામ ક્ષેત્રોમાં સુમેળ થઈ શકે. સન 1964 માં ભારત સરકારે ડોક્ટર DS કોઠારી અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિનું બંધારણ કર્યું, જેનો ઉદ્દેશ શિક્ષણનો વિકાસ થાય તથા સમિતિના નીતિ નિયમો મુજબ સરકારને સલાહ સૂચન કરવાનું હતું. કમિશનની નજરે શિક્ષણ સમારોહ પુનઃ નિર્માણનું તથા વિકાસમાં સરકાર સાથે લોકોની સહભાગીદારીના વિષયમાં મહત્વપૂર્ણ હતું. કમિશન ઈચ્છા હતી કે લોકોને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી બનવા. આ કમિશનનો રિપોર્ટ અને શિક્ષણના લક્ષ્યને સાકાર કરવા આ પ્રમાણેની કાર્યપ્રણાલીને અનુસરે. 1 ઉત્પાદનની વૃદ્ધિ માટેનું શિક્ષણ. વિજ્ઞાનને શિક્ષણ અને સંસ્કૃતિનું મુખ્ય ઘટક બનાવવું. સામાજિક રૂપે સામાન્ય શિક્ષણને SUPW એક અભિન્ન ભાગ રૂપે રાખવો. ઉદ્યોગ તથા ખેતીની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે શિક્ષણનું વ્યવસાયીકરણ. યુનિવર્સિટીઓમાં વૈજ્ઞાનિક પ્રાદ્યોગિક શોધ અને શિક્ષણમાં સુધારા લાવવા. હવે નંબર 2 જોઈએ, આધુનિકરણની પ્રક્રિયાને જીવંત બનાવવા માટે શિક્ષણ. શિક્ષણની નવી પદ્ધતિઓ અપનાવી મૂલ્ય અને સ્વાધ્યાય જેવા કૌશલ્યોનો વિકાસ કરવો. સમાજના તમામ વર્ગોને શિક્ષિત કરવા. વૈજ્ઞાનિક અને વ્યવસાયિક શિક્ષણને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરાવશે. અને દેશમાં શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની સ્થાપના. નંબર 3, સામાજિક અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ. સાર્વજનિક શિક્ષણની પ્રણાલી લાગુ કરવી. ભારતની તમામ ભાષાઓનો વિકાસ કરવો. હિન્દી ભાષાનો વિકાસ કરવો. રાષ્ટ્રીય મૂલ્યોનું શિક્ષણ, જેમાં નૈતિક, સામાજિક, આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ. એવા અભ્યાસક્રમની રચના કરવી જેમાં વિશ્વના તમામ ધર્મોની જાણકારી હોય. મૌન ધ્યાન માટે વિદ્યાર્થીઓને સમૂહ બેસવા માટે પ્રોત્સાહિત કરવા. વિદ્યાર્થીઓ સામે સામાજિક ન્યાય અને સમાજસેવા માટે ઉચ્ચ આદર્શો રજૂ કરવા. આ કમિશનને સામૂહિક શિક્ષણનું સમર્થન કર્યું, જેમાં બધા ધર્મના લોકો સમૂહમાં શિક્ષણ લઈ શકે. પોતાની માતૃભાષામાં અને મફત શિક્ષણની જોગવાઈ પર ભાર આપ્યો. સામૂહિક શિક્ષણ પ્રણાલી 10 વર્ષની સમય મર્યાદામાં લાગુ કરવી તથા ચયન પ્રક્રિયાઓ, ટ્યુશન ફી વગેરે સમસ્યાઓના નિયમ બનાવાયા. ગુણવત્તા અધ્યાપક શિક્ષણ નિમ્નાનુસાર માધ્યમથી કરવું, જેમાં સામાન્ય વ્યવસાયિક શિક્ષણ સંબંધિત અભ્યાસક્રમ, પુનઃ વ્યવસાયિક અભ્યાસક્રમ, આયોગ તથા મૂલ્યાંકન પ્રભાવી ગતિવિધિ, ઇન્ટર્નશીપ કાર્યક્રમના ભાગરૂપે અધ્યયન અભ્યાસ કરવો. શિક્ષણના તમામ સ્તરે અધ્યાપક શિક્ષણને સંશોધન કરવું, જેથી તેનો ઉપાય થાય. છેલ્લા 50 વર્ષથી દેશના આ દિશામાં કાર્યરત છે, હજુ પણ સફળતા મળી નથી. સુધારાની પ્રક્રિયા ઘણી ધીમી હતી. હવે ટોપિક નંબર 2.2.5 યશપાલ સમિતિ 1992. સન 1992 ભારત સરકારે પ્રોફેસર યશપાલની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ બાળકોના શિક્ષણનો ભાર ઓછો કરવાનો હતો. આ સમિતિ અભ્યાસક્રમને સંપૂર્ણ અભ્યાસ કરીને રિપોર્ટમાં જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓનો ભારની સમસ્યા માત્ર વિદ્યાર્થીઓ નથી કે પાઠ્યક્રમમાં ભૂલ ભરેલ છે, કે વિદ્યાર્થીઓ નબળા છે, કે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી, પણ ભણતરનો ભાર એટલા માટે લાગે છે કે આપણે ડિગ્રી કે ટકાને વધારે મહત્વ આપીએ છીએ. આ સિવાય સમિતિ એવું માનતી હતી કે બાળકોએ રોજ ખૂબ જ ભારવાળું દફતર લાવવા મજબૂર કરવા નહીં. પાઠ્યપુસ્તકોને શાળાની સંપત્તિ માનવી જોઈએ, જેથી વ્યક્તિગત પુસ્તકો લાવવાની આવશ્યકતા ઉભી ના થાય ને રોજ લઈ જવા ના પડે. પ્રાથમિક ધોરણે ગૃહકાર્યનું દબાણ હોવું ન જોઈએ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગૃહકાર્યની આવશ્યકતા છે, એ ગૃહકાર્ય પણ પુસ્તક વગરનું હોવું જોઈએ. સમિતિ દ્વારા એ પણ ઉપાય બતાવવામાં આવ્યો કે પ્રાથમિક ધોરણેના અભ્યાસક્રમ બાળકોની વય કક્ષાને અનુરૂપ હોવા જોઈએ. ભાષા સંબંધિત પાઠ્યપુસ્તકોમાં કાલ્પનિક વાર્તાઓ, મુહાવરાઓ, કવિતાઓ, દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકોના જીવન વિશે જાણવા મળે.
વિજ્ઞાનના પ્રયોગો, આ ઉપરાંત ભૂગોળ, ઇતિહાસ, રાજનૈતિક, સામાજિક અને આર્થિક વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય. ધોરણ 6-7 સુધીના ઇતિહાસમાં સ્વતંત્રતા સંગ્રામ તથા સ્વતંત્રતા પછી વિકાસ પર ભાર મૂકવો, વિદ્યાલયની મંજૂરી માટેના માપદંડો કઠિન હોવા જોઈએ અને નિરીક્ષણ માટે જિલ્લા સ્તરે નિરીક્ષણ સમિતિ હોવી જોઈએ. યશપાલ સમિતિએ પ્રાથમિક શિક્ષણ માટે નીચેના ગુણવત્તા માટે માપદંડો આવશ્યક ગણાવ્યા છે, જેમાં વિદ્યાર્થીના ગ્રેડની પ્રાપ્ત શ્રેણી, સમાજમાં જાગૃતતા, હાજરીમાં જાગૃતતા, શિક્ષણની ગુણવત્તા માનક માટે અધ્યાપકોની તૈયારી, ભણાવવાની શૈલી, વિદ્યાર્થીઓની ભાગીદારી, કાર્યાનુભવ, શારીરિક શિક્ષણ, પર્યાવરણનો અનુભવ, પરીક્ષામાં મેળવેલ ગુણ વગેરે. યશપાલ સમિતિ એક કઠોર, પૂર્ણ તેમજ ગંભીર અધ્યાપક શિક્ષણ કાર્યક્રમની પરવાનગી માંગી, જેથી ગુણવત્તાવાળું શિક્ષણ આપી શકાય. અધ્યાપક પ્રશિક્ષણાર્થીને સ્વ અભિગમ, સ્વતંત્ર ચિંતનની યોગ્યતા પ્રાપ્ત કરવામાં સહાય બને. આ કાર્યક્રમની સમય મર્યાદા સ્નાતક પછી 1 વર્ષ અને સિનિયર હાયર સેકન્ડરી પછી 3 વર્ષની મંજૂરી કરી. મિત્રો, આજનો વિડીયો આપણને કેવો લાગ્યો? વિડીયોને લાઈક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો. ડીએલઆરના કોઈ પણ અપડેટ માટે આપ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરી ગુજરાત.